વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 3માં ગણિત વિષયના ચેપ્ટર 2 સંખ્યાની ગમત વિશે માહિતી મેળવીશું. મેં પૂછે 10ની ગણતરી કરો. આપણે 10ની ગણતરી કરીને આગળ પેટર્ન લખવાની છે. 10 સાથે તો કેટલા થશે? તો કે 20. 20માં 10 નાખે તો કેટલા થશે? તો કે 30. 30માં 10 નાખે તો 40. 40માં 10 નાખે તો 50. 50માં 10 નાખે તો 60. 60માં 10 નાખે તો 70. 70માં 10 નાખે તો 80. 80માં 10 નાખે તો 90. 90માં 10 નાખે તો 100. જે આપણને આપી દીધેલા છે. ત્યારબાદ 110. 110માં 10 નાખે તો 120. 120માં 10 નાખે તો 130. 130માં 10 નાખે તો 140. 140માં 10 નાખે તો 150. 150માં 10 નાખે તો 160. 160માં 10 નાખે તો 170. 170માં 10 નાખે તો 180. 180માં 10 નાખે તો 190. 190માં 10 નાખે તો 200. જે આપણને આપી દીધેલા છે. ત્યારબાદ આપણને આપ્યું છે 310. 310માં 10 નાખે તો કેટલા થશે? તો કે 320. ઘણા લખી શકો 320. 320માં 10 નાખે તો કે 330. 330માં 10 નાખે તો 340. 340માં 10 નાખે તો 350. 350માં 10 નાખે તો કે 360. 360માં 10 નાખે તો 370. 370માં 10 નાખે તો 380. ત્યારબાદ 380માં 10 નાખે તો કે 390. 390માં 10 નાખે તો 400. જે આપણને આપી દીધેલા છે. ત્યારબાદ હવે 10ની ગણતરી કરીએ. બાદ આપણે 50ની ગણતરી કરીને આગળ જોઈશું. 200માં 50 નાખીએ તો કે 250. 250માં 50 નાખીએ તો કે 300. 300માં 50 નાખીએ તો 350. 350માં 50 નાખીએ તો 400. 400માં 50 નાખીએ તો કે 450. 450માં 50 નાખીએ તો 500. 500માં 50 નાખીએ તો 550. 550માં 50 નાખીએ તો કે 600. 600માં 50 નાખીએ તો 650. 650માં 50 નાખીએ તો 700. 700માં 50 નાખીએ તો 750. 750માં 50 નાખીએ તો 800. ત્યારબાદ હવે આપણે આગળ પેટર્ન પ્રમાણે આપણે આપણે જોઈશું. અહીંયા ઉપર આપણને બે બેની ગણતરી કરીને મૂકો. તો એમ આપેલું છે 101. 101માં 2 નાખીએ એટલે 103. 103માં 2 નાખીએ એટલે 105. 105માં આપણે 2 નાખવાના. 5માં 2 નાખીએ તો કે 6 અને 7. 107. 107માં 2 નાખીએ તો 108 અને 109. અહીંયા આપણે લખીશું 109. 109માં 2 નાખીએ તો કેટલા આવશે? તો 111. ત્યારબાદ આપણને આપણે પૂછે 120, 122, 124. તો અમે બબ્બે ઉમેરેલા છે. 120, 20, 25, એમાં 2 નાખેલા છે. તો આપણે 124. 124માં 2 નાખીએ તો કેટલા થશે? તો 126. 126માં 2 નાખીએ તો કેટલા આવશે? 128. 128માં 2 ઉમેરીએ તો કેટલા આવશે? 130. ત્યારબાદ છે 3-3ની ગણતરી કરીને લખો. 3-3ની ગણતરી કરીને લખવાનું છે. પહેલું આપ્યું છે 103, 106, 109. 3-3 ઉમેરેલા છે. 109 પછી 109ના 3 ઉમેરીએ તો કેટલા થશે? તો કે 112. તમે લખીશો આપણે 112. 112ના 3 ઉમેરીએ તો કેટલા થશે? તો 115. 115માં 3 ઉમેરેલા છે. 115માં 3 ઉમેરીએ તો 16, 17 અને 18. લખીશો કે 118. ત્યારબાદ આપણે છે 120, 123, 126. 3-3 ઉમેરેલા છે. 126માં 3 ઉમેરેલા તો કેટલા થશે? 129. 129માં 3 ઉમેરેલા તો કેટલા થશે? 132. 132માં 3 ઉમેરેલા તો 135.
आठ होती है।